नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, મજામાં? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો અભ્યાસ છે ધોરણ સિનિયર કેજી વિષય અંગ્રેજી ભાગ બે. તેમાં આપણે જોઈશું પાના નંબર 8, ઓ ફોર ઓરેન્જ. અહીંયા શું છે? ઓ ફોર ઓરેન્જ. ઓરેન્જ એટલે શું થાય? નારંગી. હવે આગળ જોઈએ તો અહીંયા શું લખેલું છે? જુઓ અને ઘૂંટો. અહીં આપણે નાની એબીસીડીનો ઓ લખવાનો છે, તો અહીં આપણે જે વચ્ચેની લીટી છે એની અંદર જ આપણે ઓ લખતા શીખીશું. અહીં આપણને ટપકા ટપકા જો બતાવ્યા છે એ પ્રમાણે આપણે ટપકા જોડતા જઈશું અને ઓ ફોર ઓરેન્જ લખીશું. અહીંયા તમારે વિદ્યાર્થી મિત્રો ટપકા ટપકા જોડી અને અહીં ઓ લખવાનો છે. અહીં આપણો ઓ ફોર ઓરેન્જ. આગળ જોઈએ તો બોલો, ઘૂંટો અને લખો. અહીંયા આપણે જે ખાના છે એમાં આપણે પહેલી એબીસીડીનો ઓ ફોર ઓરેન્જ લખવાનો છે, તો બાળકો ટપકા જોડતા જઈશું અને આપણે ઓ ફોર ઓરેન્જ લખતા જઈશું. અહીંયા ઉપર જે લાલ લીટી છે ત્યાંથી આપણે લખવાની શરૂઆત કરીશું. તો ઓ ફોર ઓરેન્જ, ઓ ફોર ઓરેન્જ. નીચેની લીટીમાં કોઈએ લખવાનું નથી. ઓ ફોર ઓરેન્જ, 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 ઓ ફોર ઓરેન્જ. બાકીના જે નીચેના ખાનામાં છે એમાં તમારે ઓ ફોર ઓરેન્જ લખવાના છે. હવે આગળ જોઈએ તો અહીંયા આપણને બીજી એબીસીડીનો ઓ ફોર ઓરેન્જ લખવાનો છે, તો અહીં આપણે જે વચ્ચેની બે લીટી છે એની અંદર જ આપણે ઓ ફોર ઓરેન્જ લખીશું. તો અહીંયા આપણે ટપકા જોડતા જઈએ અને ઓ ફોર ઓરેન્જ લખતા જઈએ. બધા જ બાળકોએ બોલીને લખવાનું છે. ઓ ફોર ઓરેન્જ, 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 ઓ ફોર ઓરેન્જ. એ જ રીતે બાકીના નીચેના ખાનામાં પણ તમારે ઓ ફોર ઓરેન્જ લખવાના છે. અહીંયા જે પ્રમાણે ઓ ફોર ઓરેન્જ થાય છે એ પ્રમાણે ઓ ફોર અનિયન પણ થાય. અનિયન એટલે ડુંગળી. હવે આગળ જોઈએ, મૂળાક્ષર ઓ નીચે લીટી દોરો. અહીં આપણને ઓ મૂળાક્ષર શોધી અને એની નીચે લીટી દોરવાની છે, તો આપણે શરૂઆત કરીએ. અહીંયા લખેલું છે ઓ ડબલ્યુ એલ. અહીંયા આપણે ઓ મૂળાક્ષર શોધી એની નીચે લીટી દોરવાની છે, તો બાળકો અહીંયા ઓ ક્યાં છે? તો અહીંયા. તો આપણે એની નીચે શું કરીશું? લીટી. એ જ પ્રમાણે આગળ જોઈએ તો આર ઓ એસ ઈ, તો આની અંદર આપણે મૂળાક્ષર ઓ શોધવાનો છે. શોધો જો બાળકો ક્યાં છે, તો અહીંયા. તો આ છે ઓ ફોર ઓરેન્જ, તો એની નીચે શું કરીશું આપણે? લીટી. એ જ પ્રમાણે આગળનું જોઈએ, ટી ઓ વાય. અહીંયા ઓ ક્યાં છે? તો અહીંયા બીજો મૂળાક્ષર શું છે? ઓ ફોર ઓરેન્જ, તો એની નીચે આપણે લીટી કરીશું. આગળ જોઈએ તો ટી ડબલ્યુ ઓ.
તો અહીંયા આપણે કયો મૂળાક્ષર ઓ છે? તો ત્રીજા નંબરનો મૂળાક્ષર ઓ છે, તો એની નીચે આપણે શું દોરીશું? લીટી. ચલો બાળકો આગળ જોઈએ. તો અહીંયા ઓ ફોર આઉલ, આઉલ એટલે ગોળ. અહીંયા આપણે જે પ્રમાણે આગળ ઓ ફોર ઓરેન્જ લખ્યો એ પ્રમાણે અહીંયા પણ બાજુમાં પેજ પર ઓ ફોર ઓરેન્જ લખવાનો છે. અહીંયા લખેલું છે જુઓ અને ઘૂંટો, એ પ્રમાણે આગળ જે પ્રમાણે ટપકા જોડીને લખ્યું એ પ્રમાણે અહીંયા આપણે પણ ઓ ફોર ઓરેન્જ લખવાનો છે. ઓ ફોર ઓરેન્જ. અહીંયા બોલો, ઘૂંટો અને લખો. અહીંયા આપણે પહેલી એબીસીડીનો ઓ ફોર ઓરેન્જ લખીશું. ઓ ફોર ઓરેન્જ, 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 ઓ ફોર આઉલ, ઓ ફોર આઉલ. એ જ પ્રમાણે તમારા નીચેના ખાનામાં પણ ઓ ફોર આઉલ લખવાનું છે. હવે અહીંયા જોઈએ તો આપણને બીજી એબીસીડીનો ઓ ફોર આઉલ લખવાનો છે. અહીંયા લખીએ ઓ ફોર આઉલ, 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 ઓ ફોર આઉલ. એ પ્રમાણે તમારે આગળના દરેક ખાનામાં ઓ ફોર આઉલ લખવાના છે. આગળ જોઈએ તો ટપકા જોડો અને મૂળાક્ષરમાં રંગ પૂરો. અહીં આપણે ઓ મૂળાક્ષર ટપકા જોડી જોડીને બનાવવાનો છે અને તેમાં તમારે મનગમતા બાળકો તમારા રંગ પૂરવા તમારે રંગ પૂરવાના છે. તો અહીંયા ટપકા ટપકા જોડતા જઈશું અને આપણો ઓ ફોર આઉલ દોરીશું. એ જ પ્રમાણે આ બીજા બાજુના ચિત્રમાં પણ આપણે ટપકા જોડશું અને ઓ ફોર ઓરેન્જ લખશું. અહીંયા પણ એ જ પ્રમાણે તમારે દરેક ત્રણ મૂળાક્ષરમાં તમારા મનગમતા રંગ પૂરવાના છે. તો બાળકો આજનું આપણું હોમવર્ક છે પાના નંબર 8 અને પાના નંબર 9. એ જે આપણે શીખ્યા ઓ ફોર ઓરેન્જ એ આપણે લેસનની નોટમાં લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો એ જ રીતે બીજા પીરિયડમાં ફરી મળીશું, ત્યાં સુધી આવજો.